पहली बार एवरेस्ट ऊपर चढ़वानो विचार एडमंड हिलरी ने अने तेनसिंग ने आव्यो, प्रयत्न कर्यो, पण ऊपरनु वातावरण केवू होय तो खबर नहोती, ठंडी, बरफ, वावाझोड़ा, ए लोकोने पाछु बेस कैम्प में उतरी जवू पड्यो। पण नीचे बेस कैम्प मांथी एडमंड हिलरीए एवरेस्ट नी सामे जोयुं अने एक अद्भुत वाक्य बोल्या। એમણે કહ્યું કે આઈ વિલ કમ અગેન, આઈલ કોન્કર યુ, આઈલ પુટ માય ફૂટ ઓન યોર હેડ, હું ફરી વખત આવીશ, હું તને જીતીશ, હું તારા માથા ઉપર પગ મૂકીશ। પછી એનું કારણ બોલ્યા, જે વાક્ય ઐતિહાસિક થઈ ગયું, વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું અને પ્રેરણા સ્ત્રોત સમા આ શબ્દો। એડમંડ હિલરી બોલ્યા કે બીકોઝ એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બિંગ આઈ કેન। એક પર્વત તરીકે તારો વિકાસ નથી, મનુષ્ય તરીકે મારો વિકાસ અમર્યાદ છે। એટલે આજે હું હાર્યો, આજે હું તારાથી હાર્યો છું, પણ હું આવીશ, તને જીતીશ, તારા માથા ઉપર પગ મૂકીશ, કારણ કે પર્વત તરીકે તારો વિકાસ નથી અને મનુષ્ય તરીકે મારો વિકાસ તો અમર્યાદ છે। હું ધારું એટલો મારો વિકાસ કરી શકું। અને બે જણા પાછા આવ્યા અને એવરેસ્ટને સર કર્યો। પછી તો ઘણા બધાએ કર્યો। જર્મનીમાં મેસનરને એમ થયું કે હું એકલો ચડું, કોઈ ટીમ નહીં, તેને પ્રેક્ટિસ કરી તો ખીલો છે એ ભીતમાં આમ ખોસી દે, ઘરે પ્રેક્ટિસ કરી અને એક આંગળીથી આખું શરીર કેટલી મિનિટ સુધી લટકાવી શકે, 3 કલાક સુધી, ત્યાં સુધીની પ્રેક્ટિસ કરી એને કે હું એકલો હિમાલય ચડવા જઉં છું, ક્યાંક હું લપસું ને પડું અને મારી એક આંગળી ક્યાંક બરફમાં જતી રહેવી જગ્યા જો મળી જાય ને તો હું 3 કલાક ટકી જઉં। ખિલ્લા ઉપર એક આંગળીથી પોતાનું શરીર જે કંઈ 55-60-65 કિલોનું હોય 3 કલાક ટકાવવું એટલે, અને આપણે 1/2 કલાક થાય ને, 1/2 કલાકથી ઊભો છું, હવે ખુરશી કંઈ કોઈ સારું, કેટલી અમર્યાદ વિકાસની શક્યતાઓ છે મનુષ્યની। અને ચડ્યા, પછી તો એક અંધ વ્યક્તિ પણ ચડ્યા એવરેસ્ટ અને એ પણ એકલા, માણસ ધારે તે કરે। એટલે પહેલી વાત આપણી આ છે, જીવન સુખમય બનાવવા માટે શુભ સંકલ્પ કરવો। પાણીમાંય પૈસા છે, હવામાંય પૈસા છે અને ખબર છે ને ગાર્બેજમાંય પૈસા છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સ્ટાર્ટઅપ્સ બધાને ખબર હશે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ પૈસા છે। ટૂંકમાં હવામાં જેટલા ઓક્સિજનના પાર્ટિકલ્સ છે, દરિયામાં જેટલા પાણીના ડ્રોપલેટ્સ છે, એટલા અબજો રૂપિયા તમારી આજુબાજુ ફરે છે। શુભ સંકલ્પ કરવો। બીજો શુભ સંકલ્પ છે, એટલે કે આ જ શુભ સંકલ્પને આગળ વધારવા માટે તારું છે ને બુદ્ધિ ચાલુ રાખવાની, મગજ ચાલુ રાખવાનું। આપણે છે ને મગજ આપણું પ્રોગ્રામ થઈ જાય કે મને આ નોકરી મળી ગઈ, આ મારું ટેબલ છે, મારે આ ટેબલ ઉપર આ કામ કરવાનું છે, એટલે પછી એટલામાં જ ફોકસ રહે। પેલા ઘોડાને બે ડાબલા બાંધી દે ને એટલે આજુબાજુ દેખાય નહીં, દોડ્યા કરે સીધો, એટલે આપણે એવું થઈ જાય છે। એને કહેવાય છે વર્ક પ્લેસ કોમ્પ્લેક્સ, એટલે એટલું મને આટલું બરોબર છે અને એ કોમ્પ્લેક્સથી ધીમે ધીમે એને સંતોષ આવવા માટે ઘણું સારું, આમાં તમારો પરિવાર ચાલે છે। હમણાં મેં સુરતમાં 2 BHKનો એક ફ્લેટ એ લીધો અને ભગવાને દયા કરીને સારું કામ કર્યું, સૌજીભાઈ એમને મેં આપી દીધો, એમાં સંતોષ માની લઈએ। પણ બુદ્ધિ ચાલુ રાખવાની, કંઈક જોવો તો વિચાર થવો જોઈએ કે આ કેવી રીતે થયું, કંઈક સાંભળો તો વિચાર થવો જોઈએ કે આ વાત કેવી રીતે બની। સ્ટીવનસન છે એ એક જગ્યાએ ચાની કીટલી ઉપર બેઠા બેઠા ચા પીતા હતા, એમાં પેલી ચાની કીટલીનું ઢાંકણું ઊંચું થયું, તેને વિચાર કે ઊંચું કેમ થયું, આપણે હોય તો કે થાય ચા લાવ ને, એનથી લાંબુ ચાલે નહીં। સ્ટીવનસને વિચાર આવ્યો કે આ ઢાંકણું ઊંચું કેમ થયું, પછી ખબર પડી કે ઢાંકણું ઊંચું થાય ને એમાંથી તો વરાળ નીકળી, તો કે વરાળ
એક મેટલને ખસેડી શકે? આ વિચાર. વરાળ છે, કેન સ્ટીમ પુશ અ મેટલ, એનો વિચાર આવ્યો અને એમાંથી આ રેલવે એન્જિનની શરૂઆત થઈ. રેલવે એન્જિન દોડવા માંડ્યા. આટલા મોટા વૈજ્ઞાનિક ન્યૂટન બેઠા હતા બગીચામાં, સફરજન પડ્યું તો વિચાર આવ્યો કે આ નીચે કેમ પડ્યું, છૂટું પડીને ઉપર કેમ ના ગયું? આપણે બેઠા હોત તો લઈને ખાવા માંડત, અને કોક આપણને કહેત ને કે આવો મને વિચાર આવે છે, ડોબો છું નીચે જ પડે ને ક્યાં જાય? કારણ કે આપણે નીચે રહીએ છીએ, માણસ કે થોડો હવા મરે છે, તો એ માણસ માટે જ આ બધું બનેલું છે, એટલે માણસ રહેતો હોય ત્યાં જ પડે, પાછો લોજિક આપે. ન્યૂટનને એમ થયું કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું? અને એમાંથી ગુરુત્વાકર્ષણની શોધ થઈ, અને એના લીધે આખી આ અત્યારે જે સ્પેસમાં દોડ ચાલી છે, અને સ્પેસમાં બધે રોકેટ્સ સેટેલાઇટ્સ બધું લોન્ચ થાય છે, એ આ જો ગ્રેવિટીના કાયદાની ખબર ના હોત ને આપણને ગુરુત્વાકર્ષણની, તો શક્ય નહોતું. પણ આ એપલમાંથી શરૂઆત થઈ. એટલે જો વિચારશીલ રહેવું, આ સ્ટાર્ટઅપ માત્ર વિચારના જ છે ને. બેંગ્લોર છે ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ, ખાલી ઇન્ડિયા અને એશિયાનું નહીં. લોકોને વિચાર આવે કે આવું થઈ શકે, થાય તો વિચારશીલ રહેવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એટલે તો ભગવાને બુદ્ધિ આપી છે. એટલે વર્ક પ્લેસમાં બંધે નહીં જવાનું કે આ કામ મારું આટલું, આનાથી ઉપરનું કામ છે ત્યાં આપણે 2022માં પહોંચવું છે. બધા અહીં આવીને એકવાર સૌજીભાઈની ઓફિસ તો જોઈ જ લેવી દૂરથી, આમ અંદર નહીં જવું પણ દૂરથી જોઈ લેવી એકવાર. એટલે શું ચાર્જિંગ આવે. આ લોકોને મેં હમણાં વાત કરી, અમે ત્યાં ઓફિસમાં બેઠા ત્યારે મેં કહ્યું તમે લોકો MBA થયા, યુ સ્પેન્ડ યોર 3 યર્સ 4 યર્સ 5 યર્સ સ્ટડિંગ ત્યાં ઇંગ્લેન્ડમાં ને અમેરિકામાં બધા, એ તમને 5 વર્ષમાં જે શીખવાના મળ્યું ને એ સૌજીભાઈ સાથે 10 જ મિનિટના વાર્તાલાપમાં તમને સમજવા મળશે. અને આ બધાએ હા પાડી. અનુભવ પછી સૌજીભાઈએ વાત કરી, મેં અમને બધાને વાત કરી છે કે તમે મારા કરતાં ખૂબ સારું ભણ્યા. અને બરાબર છે, દરેક ફેમિલી બિઝનેસમાં આગળ ઉપરની પેઢી વધારે સારું ભણતા નોલેજેબલ થાય જ. પણ સૌજીભાઈ કહ્યું કે તમે બધા ભણ્યા છો, સારું ભણ્યા સારી યુનિવર્સિટીઝમાંથી, પણ એક વસ્તુ તો તમારે મારી પાસે જ આવવું પડશે, અનુભવ. એની માટે માણસે હંમેશા વિચારશીલ રહેવું. થોટ પ્રોસેસ કોઈ દિવસ બંધ ના કરો. માણસે ધાર્યું કે રોજ રાત્રે ચમકે છે શું આકાશમાં, તો કે આને ચંદ્ર કહેવાય, ત્યાં જવાય જવાય ને, પહોંચી ગયો. માણસે ધાર્યું કે આ દરિયો કેટલો ઊંડો હશે, છે શું નીચે, જવા તો દે એકવાર, પહોંચી ગયો. માણસે ધાર્યું કે લોખંડની ખીલ્લી ડૂબે છે અંદર પાણીમાં, પણ મારે 1000 ટન લોખંડ લઈને દરિયામાં જવું છે. જહાજો બનાયા 70-80 હજાર, લાખ ટનના જહાજો જાય છે. એટલે વિચારશીલ હંમેશા રહેવું, સાથે સાથે કાર્યમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવાની, તો જ આ તમારો શુભ સંકલ્પ પૂરો થશે. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી ગયા તો તમારી પાસે ગમે તેટલી આવડત હશે, ગમે તેટલી હોશિયારી હશે, ગમે તેટલી બુદ્ધિમત્તા હશે, પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. ક્યારે તમારી યસ બેંક નો બેંક બની જાય? બેંકર્સ નો ઇટ બેટર. રાતોરાત તમારી યસ બેંક નો બેંક બની જાય, તમને ખબર જ ના પડે કે કેવી રીતે થઈ ગયું. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂક્યા તો હુ એવર યુ આર, વોટ એવર યુ આર, વેર એવર યુ આર, ફોલ ઇઝ સર્ટન. આપ હીરો મેં સે ઝીરો બન જાતે હો. કાચી સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો બની જાઓ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે, એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો.
અને પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કાર્ય કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો, બધાનું શુભ થાવ, હિત થાવ. અને કાર્ય કર્યું પ્રમુખ સ્વામી મહારાજે, તમે એનું એનાલિસિસ કરો ને, એક કોર્પોરેટની દ્રષ્ટિએ પણ એનાલિસિસ કરો ને. 1971 થી પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, 2016 ની સાલ 45 વર્ષ, 2016 ની સાલમાં એ 95 વર્ષે ધામમાં પધાર્યા. 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એમણે ઊભી કરી, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિર, અક્ષરધામ, આ બધું થઈને 1300 સંસ્થાઓ. એકવાર ઓલ ઇન્ડિયા એક ડેવલપર્સની મીટ હતી હૈદરાબાદમાં, એક ઓલ ઇન્ડિયા ડેવલપર્સ મીટ હતી અને અમે ત્યાં ગયેલા. આખા ભારતના મોટા મોટા બિલ્ડર્સ બધા બેઠા હતા. મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી કોઈ એવા બેઠા છે કે જેણે 1300 જમીન ઉપર ખાલી આમ પગ મૂક્યો હોય કે કદાચ આપણે આનું કંઈક વિચારીએ? એકે હાથ ઊંચો ના કર્યો. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો કે 1300 જમીન તમે આમ જોઈ હોય, એક વિચારથી કદાચ આનું કંઈક વિચારીએ આપણે એમ, તોય કોઈએ હાથ ઊંચો ના કર્યો. ત્યારે મેં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 જમીન એ લીગલી ક્લિયર કરી, ત્યાં શું પ્રોજેક્ટ કરવો છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, એ બધું નક્કી થયું. આર્કિટેક્ચરના પ્લાન બનાવ્યા, જમીન લીગલી ક્લિયર થઈ, ટેન્ડર્સ ડિશ આઉટ થયા, કારણ કે વી આર બેઝિકલી અ ચેરિટી ઓર્ગેનાઇઝેશન, એનજીઓ, ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું, ખાતમુહૂર્ત થયું, બાંધકામ શરૂ થયું. 3, 4, 5 માળનું જે કંઈ બિલ્ડિંગ બન્યું, 2-5 વ્યક્તિઓ જે ઓનરરી સેવા કરવાના છે એ વ્યક્તિઓ મળી ગયા, બીજા 15-25-50-100 જે કંઈ એ સંસ્થા માટે પેઇડ વ્યક્તિઓ જોઈએ એ ગોઠવાઈ ગયું, ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને એ સંસ્થાને પ્રમુખ સ્વામીએ સમાજ સેવા માટે મૂકી દીધી. 45 વર્ષમાં 1300 એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રોજેક્ટ કર્યો. એવરી 15th ડે યુનિયન બેંક કી એક નઈ બ્રાન્ચ આપકો હર 15મે દિન ખોલની હોતો અભી સે ના કહેને લગે, બોસ કી પરમિશન તો લો. દર 15મા દિવસે આવો એક પ્રોજેક્ટ કરવો, એટલે 45 વર્ષ સુધી. અને આ કઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી, ચેરિટી એક્ટિવિટી છે, લોકોના દાન ઉપર જીવવાનું છે. તંત્ર ગોઠવાયેલું નથી એક વર્ષે આપણે આટલું ટર્ન ઓવર ને આટલો લાભ, પણ જો નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થયો વિચાર મને નથી આવ્યો, તો લોકો એમની સાથે પ્રેમથી જોડાયા અને લોકોએ આ બધી સંસ્થાઓ ઊભી કરવા માટે પોતાના રિસોર્સિસ પાથર્યા. તો આ શુભ સંકલ્પમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો.